સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં બુલેટિન સાથે હું છુડિટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી શૈક્ષણિક કેલેન્ડર જાહેર આગામી વર્ષે અગિયાર માર્સથી ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાનો આરંભ થશે શાબ્દિક યુદ્ધ સર્જાયું ભાવનગરમાં પ્રકાશ ભટ્ટે કોહલી અને ગંભીરને મેચ ફીનો સો ટકા દંડ કર્યો તલાટીની પરીક્ષામાં ઉમેદવારોનું સામાન કેન્દ્ર સંચાલકોએ સાચવવો જ પડશે ભરતી બોર્ડના અધ્યક્ષની દરવાજા પાસે વ્યવસ્થા કરવા સૂચના કમોસમી વરસાદની આગાહી ગરમી અઢી ડિગ્રી વધતા સોળ તાલુકામાં વરસાદ મહેસાણામાં સૌથી વધુ એક ઇંચ ખેડૂતોને અનુરોધ સરગાવની સિંગની ખેતીમાં સહાયનો લાભ લેવા વલસાડ જિલ્લાના ખેડૂતોને બાગાયત વિભાગ દ્વારા અનુરોધ કરાયો રાજ્યમાં કમોસમી વરસાદથી જગતના તાતને દુઃખી કર્યા છે અને મોટા પ્રમાણમાં ખેડૂતોને ઉનાળુ પાકમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે કમોસમી વરસાદથી શિયાળુ પાકમાં પણ ખેડૂતોને ઘઉં દાણા લસણ જેવા વિવિધ પાકોમાં વ્યાપક નુકસાન થયું હતું તો ઉનાળુ સિઝનના વિવિધ પાકો મોટાભાગે ખેડૂતોને તૈયાર હતા ત્યાં ફરી કમોસમી વરસાદી માવઠાથી તલ ડુંગળી અડદ મગ જેવા અનેક પાકો છે ગોંડલ તાલુકામાં બે દિવસ પૂર્વે આવેલા કમોસમી વરસાદથી તાલુકાના ગુમટા નવા ગામ લીલાખા વાસાવડ દેરડી સહિતના ગામોમાં ખેડૂતોના તૈયાર પાકો બરબાદ થઈ ગયા છે મોટાભાગના ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે બીજી તરફ નજર કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર અને ગુજકેટ પરિણામની સાથે આગામી શૈક્ષણિક વર્ષ બે હજાર માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે જે મુજબ આગામી વર્ષ બે હજાર ચોવીસમાં ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા અગિયાર માર્ચથી અઠ્યાવીસ માર્ચ દરમિયાન લેવામાં આવશે જ્યારે ધોરણ નવ અને ધોરણ અગિયારની તમામ શાળાકીય વાર્ષિક પરીક્ષાઓ તારીખ આઠ થી આઠ એપ્રિલ થી વીસ એપ્રિલ દરમિયાન લેવાશે દસ ધોરણ દસ અને બાર ની વર્ષની પૂરક પરીક્ષા તારીખ દસ જુલાઈ થી ચૌદ જુલાઈ દરમિયાન લેવામાં આવશે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પાટણ જિલ્લાના સાત તાલુકામાં તલાટીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એસી બિલ્ડિંગ્સના આઠસો બ્લોકમાં છવ્વીસ ઉમેદવારો પરીક્ષાઓ આપશે તલાટીની પરીક્ષામાં ઉમેદવારોને અગિયાર વાગ્યે પરીક્ષા કેન્દ્રમાં એન્ટ્રી મળશે જેમાં ઉમેદવારે સૌપ્રથમ ગેટ પાસે લગાવેલ કેમેરા સામે પોતાનો કોલ લેટર અને ચહેરો બતાવી અંદર પ્રવેશ આપવામાં આવશે ત્યારબાદ પોલીસ દ્વારા તેનું ચેકિંગ કરી ઉમેદવારને રૂમમાં જવા દેવામાં આવશે ગાંધીનગર શહેરમાં છેલ્લા એક સપ્તાહથી શહેરમાં સૂરજ વાદળ વચ્ચે સંતા રમતો હોય તેવું જોવા મળી રહ્યું છે તે ઉપરાંત દિવસે ગરમી અને રાત્રે ઠંડી સહિત એક સાથે ત્રણ ઋતુ જોવા મળી રહી છે પાટનગરમાં સામાન્ય ઉકળાટ બાદ વરસાદી ઝાપટા પડ્યા હતા પવન ફૂંકાવાની સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં વરસાદી ઝાપટા પડતા હોવાથી તેની પહેલી સિઝન જોવા મળી રહી છે ગરમીની જગ્યાએ સીધી વરસાદની મોસમ જોવા મળી રહી છે ત્યારે નાગરિકો માંડ ગરમીમાં પરસે વે થાય તે પહેલા વરસાદમાં છબછબિયા કરતા જોવા મળી રહ્યા છે બીજી તરફ નજર કરીએ તો ગાંધીનગરમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી નીચું કહ્યું છે મોટાભાગના વિદ્યાર્થીઓ જે પાસ થયા છે તેમને માર્ક્સ ઓછા મળ્યા છે શહેરના શિક્ષણવિદોનું માનવું છે કે વર્ષ કોરોનાને કારણે ધોરણ માસ પ્રમોશનથી પાસ થયેલા વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષે પ્રથમવાર ધોરણ બાર સાયન્સમાં બોર્ડની પરીક્ષા આપી હતી તો કેટલાક વિદ્યાર્થીઓને તો બાર માર્ક્સ સુધીનું ગ્રેસિંગ આપવામાં આવ્યું છે પરંતુ વિદ્યાર્થીઓ ઊંચા માર્ક્સ લાવવામાં સફળ રહ્યા નથી

માવઠાની આગાહી વગર છેલ્લા બે દિવસથી બદલાયેલા વાતાવરણ બાદ વરસતા માવઠાએ ખેડૂતોને મુશ્કેલી ઊભી કરી છે લાંબા સમયથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ ચીખલી વાસણદા સહિત નવસારી શહેરમાં અમીછાંટન બાદ વરસાદ શરૂ થયો હતો કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં થોડા સમય માટે ઠંડક ફેલાઈ હતી પરંતુ બીજી તરફ નજર કરીએ તો ગુજરાત ઉચ્ચતર માધ્યમિક અને શિક્ષણ બોર્ડ દ્વારા અમરેલી જિલ્લાનું ધોરણ બાર સાયન્સનું પરિણામ સડસઠ જાહેર કરવામાં આવ્યું હતું જે પરિણામ ગત વર્ષની સરખામણીમાં દસ ઓછું રહ્યું હતું વડી જિલ્લામાં એ ગ્રેડ માત્ર અમરેલી એક છાત્રને જ મળ્યો હતો તો બોર્ડ દ્વારા જાહેર કરાયેલું પરિણામ વિદ્યાર્થીને સીધું જ મોબાઈલમાં મળ્યું હતું જોકે મોટાભાગની શાળાઓમાં છાત્રો સવારથી જ પહોંચી ગયા હતા જિલ્લામાં કુલ બાવીસ છાત્રોએ એ ટુ ગ્રેડ મેળવવામાં સફળતા મળી હતી અમરેલી જિલ્લામાં ફરી કમોસમી વરસાદ વરસ્યો હતો જિલ્લામાં સાવરકુંડલા તાલુકાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો ધોધમાર વરસાદના કારણે બે નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી તો ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે સાવરકુંડલા રાજુલા અને ખાંભા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો તો સાવરકુંડલાના આજસંગ ઘનશ્યામનગર ખોડિયાના સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો પવન સાથે ધીમા વરસાદની શરૂઆત થઈ હતી પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે વરસાદ થતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો તો બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી વરસાદની આગાહીને લઈને જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે ગાજવીજ અને વરસાદી ઝાપટા પડ્યા હતા જોકે દિવસભરની ભારે ઉકળતા બાદ વરસાદી ઝાપટા પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી આગામી સાત એપ્રિલે તલાટીની પરીક્ષા લેવાનાર છે જેમાં સાડા આઠ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી તેવી શક્યતાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે અગાઉ જ્યારે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાય ત્યારે સાડા લાખ ઉમેદવારો નોંધાયા હતા જેની તુલનાએ પરીક્ષાર્થીઓની સંખ્યા વધુ હોવાથી એસટી નિગમ દ્વારા અવરજવર માટેની વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે પરંતુ હાલમાં જ્યારે પરીક્ષાને આડે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારો ટિકિટનું બુકિંગ કરાવવા જાય ત્યારે રેગ્યુલર ટ્રીપની બસો ફૂલ જોવા મળી રહી છે જેથી એકસ્ટ્રા બસો કેવી રીતે દોડાવવામાં આવશે અને ક્યાંથી તેનું સંચાલન થશે તે સહિતની બાબતો અંગે હજુ પણ ઉમેદવારો મૂંઝવણમાં છે આંતરપુર તાલુકાના મુખ્ય મતક વારાહી ખાતે લગ્ન સરાની સિઝનમાં જ પાણીના પોકાર ઉભા થયા છે વારાહીના અડધા વિસ્તારમાં પંદર દિવસથી પીવાનું પાણી મળતું નથી વારાહી ગામ દસ ની વસ્તી ધરાવે છે અડધા ગામમાં પંદર દિવસથી પીવાનું પાણી મળતું નથી તો એક બાજુ લગ્નની સીઝન છે તો બીજું બાજુ પાણીની પોકારો ઉભી થઈ છે તો બુલેટિન માં અત્યારે બસ આટલું જ નમસ્કાર